الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا وحبيب قلوبنا مولانا أبي القاسم محمد على اهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنه الله على اعدائهم اجمعين من ليلتنا هذه الى قيام يوم الدين اما بعد فقد قال علي النقي عليه الصلاه والسلام الدنيا سوق ربح فيها قوم وخسر اخرون صلوات بر محمد وآل محمد सौप्रथम नूरे विलायत अने आपड़ा दसमा इमाम इमामे हादी इमामे अली इब्ने मोहम्मद नकी अलैहि सलात व सलाम नी विलादत नी मुबारक बाद तमारी खिदमत मां पेश करूँ छू अने साथे साथे आ विलादत नो मुबारकबाद नो सिलसिलो आगळ वधारता आपणी माओ बहेनोनी तरफ पण लई जाईए इंशाल्लाह आशा छे के लोकोनी आवाज ओछी आवशे ने आपणा बच्चाओनी पण आवाज ओछी आवशे ने आपणो हदफ अने मकसद जिक्र अहले बैत करवानो छे अने मौला इमामे नकी अलैहि सलात व सलाम नी जातनी मारिफत मेळवानो छे हासिल करवानो छे लिहाजा ई मुबारकबादी नो सिलसिलो माओ बहेनो बच्चाओ भाईओ बुजुर्गो वडीलो અને સાથે સાથે વક્તના ઇમામની ખિદમતમાં એક સલવાતની સાથે પેશ કરીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ અજ્જલ મહફિલની શરૂઆત આપણા દસમા ઇમામના નૂરાની કલામોમાંથી એક જુમલો મૌલા ફરમાવે છે અદ દુનિયા સુકુન રબહા ફીહા કૌમુન વ ખસરા આખરૂન जो एक जुमलो अपना साथ रही जाए ने याद रही जाए जिंदगी सुधी तो काफ़ी छे आ मजलिस आ दर्स माटे मौला फरमावे छे आ दुनिया एक बाजार छे जेमा अमुक लोको एक कौम फायदो उपाड़े छे ने एक कौम नुकसान मरिए छे व खसरा आखरुन एक कौम आमा फायदो उपाड़ी ने चाली जाए छे ने एक कौम नुकसान मा होय छे आ दुनिया बाजार छे दुनिया मा बाजार तो घणा छे પણ મોલા ફરમાવે છે આ દુનિયા પોતે બાજાર છે એટલે તમે બાજારમાં છો તો બાજાર જ માં છો પણ જ્યારે તમે ઘરમાં છો તો મોલા ફરમાવે છે તોય તમે ક્યાં છો બાજારમાં છો આ દુનિયા સુકુન આ દુનિયા એટલે જ્યારથી પેદા થયા છો ત્યારથી લઈને મરણ સુધી મૈયત સુધી કબરમાં જવા સુધી ઇન્સાન બાજારમાં છે અને એ બાજારમાં ઇન્સાન કેમ જાય છે બિઝનેસ કરવા કા ખરીદી કરવા खरीदी करवाए जाए छे तो विचार करीने जाए छे कि बेहतरीन खरीदी करूँ सस्तो माल मळे पैसा ओछा दो माल वधारे लो शु छे फायदा नी वात विचारीने जाए छे बिजनेस करवा वाळो बाजार में जाए छे ई पण ई ज विचारीने जाए छे के शु करूँ पैसा ओछा लगाडू माल वधारे मळे है ना बेनिफिट वधारे मळे दुनिया बाजार छे जेमा अमुक लोकोने फायदा मळे छे अमुक लोकोने नुकसान मळे छे फैसला आपणने करवो छे મને 60 વર્ષની જિંદગીમાં આના પછીની જે જિંદગી છે એ બધું વિચારીને મને મુનાફા ખપે છે કે મને નુકસાનમાં રહેવું છે ઇન્સાનમાં ફરમાની માસુમીન છે અને એ ના વિચારજો કે આજે તમારી બહુ ચડતી છે તો કોઈને ના જોવો અને એ ના વિચારજો આજે મારી પડતી છે તો હું શીખવો કરવા લાગુ શીખવાની વાત ઇન્શાલ્લાહ આવશે મહેફિલમાં એક વાત અર્જ કરીશ મોલા ઇમામે નકલે સલાત વ સલામ થી એ નથી કે આપણી પડતી છે બિઝનેસ નથી ચાલતા દુકાન લૂંટાઈ ગઈ છે ખુદા ન ખાસ્તા એવું કંઈ થઈ ગયું છે તો એમ ના હોવું જોઈએ કે શીખવો કરવા લાગે માસુમીન નું ફરમાન છે માસુમ નું ફરમાન છે આ દુનિયા જી છે યૌમાન આ દુનિયાના બે દિવસ હોય છે આ દુનિયા યૌમાન દુનિયા કેટલા દિવસની છે હદીસ છે યૌમાન બે દિવસ યૌમુન અલૈક યૌમુન લકા વ યૌમુન અલૈક એક દિવસ તમારા માટે છે બીજા દિવસ તમારા નુકસાન માટે છે
એનવર્થ શું છે? આ દુનિયાની અંદર તમને એક વખત મુનાફો થશે, એક વખત નુકસાન થશે. મુનાફો થાય તો કારૂન, શદ્દાદ, ફિરૌન, હામાન ના બની જજો. નુકસાન થાય તો જેને કહે છે કમ ઝરફીનો શિકાર ન થઈ જાજો કે હાય અલ્લાહ મારા પાસે તો કાંઈ નથી હવે. કમ ઝરફીનો શિકાર ન થઈ જાજો. નુકસાન થાય છો, અલ્લાહનો દામન પકડીને રાખજો. ઉમ્મીદ તો મને લાગે છે કે વિડીયો પાડવા વાળા, ફોટા પાડવા વાળા આટલા અટ્રેક્ટ કરી રહ્યા છે કે મૌલાની વાતો અસર ન કરતી. મને એમ લાગે છે સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તવજ્જોથી સાંભળો, વધારે ટાઈમ નહીં લેશે ઇન્શાઅલ્લાહ. મૌલા શું ફરમાવે છે? આ દુનિયા યૌમાન, બે દિવસ છે આ દુનિયા. યૌમુન લકા વ યૌમુન અલૈક, એક દિવસ તમારા સાથે છે એટલે એક દિવસમાં તમારી જડતી થશે, તમે ઇજ્જતદાર બનશો, તમે પૈસા વાળા બનશો. વ યૌમુન અલૈક, ને બીજો દિવસ તમારા માટે નુકસાનનો દિવસ. કહેવા માટે છે કે જ્યારે ફાયદો થાય તો તકબ્બુરમાં ના આવી જજો, અને જ્યારે નુકસાન થાય તો ના ઉમ્મીદ ના થઈ જાજો અલ્લાહની રહેમતથી. શીખવા ના કરવા લાગજો. શીખવાની વાત આવી તો ઇમામે અલીએ નકી અલૈહિ સલાતુ વ સલામ, સલવાત પડ દો આપની અઝમત ઉપર, અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એક સહાબી હતો, ચાહવા વાળો હતો, જેનું નામ છે અબુ હાશિમે જાફરી. જાફરી એટલા માટે છે, એનું નામ છે દાઉદ કરીને કઈ નામ છે, પુકારવા વાળું નામ. અબુ હાશિમ હતો કુનિયત, અને જાફરી એની ફેમિલી નામ હતો. ફેમિલી નામ જાફરી કેમ હતો? કેમ કે જનાબે જાફરે તૈયારની નસલથી હતો. દસમા ઇમામનો સહાબી છે. ઘણી બધી હદીસો ઇમામની આ નકલ કરે છે. ચાર માસૂમોના દોર જોયેલા છે. કોણ? અબુ હાશિમે જાફરી. દર્સ લેજો અહીંયાથી. કોણ છે અબુ હાશિમે જાફરી? કેટલી મારિફત છે, આપણે કેટલા ઓળખે છે ઇમામને, ઇમામે વક્તને આપણે કેટલા જાણે છે. ચાર માસૂમોના સાથે જિંદગી વિતાયેલા અબુ હાશિમે જાફરી, તજુર્બો જોવો કેટલું છે. 11મા ઇમામ સુધી જ્યારે પૂગે છે તો એક દિવસ શું જોવે છે, એની ફઝીલત બારામાં એક જુમલો કહી દો બસ, પછી આવું કે શીખવા ના કરવું જોઈએ જિંદગીમાં. મૌલા શું ફરમાવે છે? આ જ અબુ હાશિમે જાફરીના બારામાં ઇમામ હસન અસ્કરી અલૈહિ સલાતુ વ સલામની ખિદમતમાં આવે છે. સલવાત પડ દો મોહમ્મદ વાલે મોહમ્મદ, اللهم صل على محمد وآل محمد وعجل فرجه محمد. તો શું જોવે છે કે મૌલા ની સામે એક હિન્દ થી કોઈ માણસ આવ્યો છે, હિન્દી આવ્યો છે, મદીનામાં છે ને કોઈ હિન્દી આવ્યો છે, અને મૌલા હિન્દી જબાનમાં વાતો કરી રહ્યા છે. હવે હિન્દી જબાન હિન્દુસ્તાનમાં બહુ વધારે જબાન છે. હવે જો પોસિબલ હોય તો તમારી ગુજરાતી થઈ શકે છે, એટલે આપણી ગુજરાતી, આપણે બધે અલહમદુલિલ્લાહ ગુજરાતી બોલી રહ્યા છે. અહીંયા હિન્દુસ્તાનમાં 14 જબાનોથી વધારે જબાન, બહુ વધારે જબાનો છે જે ઓફિશિયલ છે, અને અનઓફિશિયલ તો કોઈ ગણી ન શકતો એટલી છે. બરાબર, એ અબુ હાશિમે જાફરી જોયે છે કે ઇમામે 11મા ઇમામની ખિદમતમાં એક માણસ છે કે જેના સાથે 11મા ઇમામ હિન્દી જબાનમાં વાતો કરી રહ્યા છે. બહુ તાજુબ થયું અબુ હાશિમે, વિચારમાં હતો. અમુક ફેરી ઇન્સાન સમજે છે, પણ જ્યારે આવીને અટકી જાય છે, મારિફત નથી હોતી તો જવાબ નથી મળતો, સોલ્યુશન નથી મળતો, સવાલે નથી કરી શકતો, પૂછીએ નથી શકતો, અને ખામોશ નથી રહી શકતો, ચૂપ નથી રહી શકતો. વિચારમાં તો શું કરું કે આ ઇમામને હિન્દી જબાન ક્યાંથી આવે છે? તો મૌલા ઇમામ હસન અસ્કરી અલી સલામ તો સલામ ફરમાવે છે, અબુ હાશિમ તને વિચાર આવે છે કે હું હિન્દી ક્યાંથી જાણું છું, અને હું હિન્દુસ્તાન નથી ગયો તોય છતાંય મને હિન્દી આવડે છે. તને નથી ખબર ઇમામુલ ઓલા કોણ હોય છે? તને નથી ખબર ઇમામુલ મુત્તકીન કોણ હોય છે? તને નથી ખબર ઇમામે ઝમાન કોણ હોય છે? તને નથી ખબર ઇલ્મે લદુની કેના પાસે હોય છે? તને નથી ખબર કે ખઝાનાએ ઇલ્મે નબુવત કેના પાસે છે? એને હજી જેને કહે છે કે ચોખ્ખી મારફત નથી થતી, ઇમામે 11મા ઇમામ એક પાણા ચોખ્ખા પાણા ઉપાડે છે, મોઢામાં રાખે છે, અને મોઢામાં રાખવા પછી અબુ હાશિમના હાથ ઉપર દે છે, આ લે ને તારા મોઢામાં રાખ. શું દુનિયા જેના થકી શેફા માંગે છે, ના જુમલો બદલું, જેના પગની નેચે, કોરોનાની વાત છે ને, કોરોનાનો જમાનો છે એટલે અર્જ કરું છું. બધે વિચારતા હશે કે આ જો ઇમામનો જમાનો હોત ને આવી વાત હોત તો શું થાત. જેના પગના નેચે આવા વાળી માટીને લોકો તબરુક બનાવીને આંખોમાં લગાવીને શેફા યાબ થયા છે, એની લોહાબે દહનની વાત શું, ના જુમલો બદલું. ભાઈજી કુવાનો પાણી ખારો હતો, રસૂલ અલ્લાહનો લોહાબે દહન જાવા છે તરત જ એ પાણી મીઠો થઈ જાય છે.
લુઆબે દહને રિસાલત અને ઇમામત ફેર છે. અલ્લાહુ અકબર. ઇમામ મૌલા 11માં ઇમામ પોતાના મોઢામાં ઈ કંકરી પાણો રાખીને નાનકડો અબુ હાશિમ ને દે છે તારા મોઢામાં રાખ, લુઆબે દહન લાગેલા મોઢામાં રાખે છે. એ કહે છે કે જ્યારે હું રાખ્યો તરત જ મારી અંદર ચેન્જિંગ આવવા લાગી અને મને મહેસૂસ થયો કે મારી અંદર ઇલ્મની કેપેસિટી મારિફતની કેપેસિટી વધે છે. અને પછી મને ખબર પડી કે હું 72 જબાનો કેટલા 72 જબાનોના માલિક થઈ ગયો છું. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ફઝીલતની વાત સાંભળીને અલી વાલોને વજદમાં આવી જાવ જોઈએ. શિયાયાને હૈદર કરારને રાજી થવું જોઈએ, રાજી થવા વાળી વાત સાંભળીને. લિહાઝા સલવાતની સાથે સાથે એક બે નારા પણ હોવા જોઈએ. સલવાત પડતો હજી મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. મોહમ્મદ વાલે મોહમ્મદ. આજ જ અબુ હાશિમ. યા અલી સલામત રહ્યો. આજ જ અબુ હાશિમ છે. ઘી મજલિસમાં હું કીધું હતું અમુક લોકો મજાલિસમાં આવે છે ને એ લોકોને કાંઈ મતલબ નથી મૌલાના શું પડાવે છે, આયત કઈ છે, સુખન કઈ છે, સુખનવર કેવો છે, તકરીર કેવી છે. એ લોકો ખાલી ઘડિયાળ જોતા હોય છે. ટાઈમ પૂરો થયો કે ના, ટાઈમ પૂરો થયો એટલે પતી ગયો, આપણો સમય થઈ ગયો, આપણને ઘર ભેગું થવાનું છે. અમુક લોકો આવે છે એ સમજીને નથી આવતા કે આપણે ઇમામ બારગાહમાં જઈ રહ્યા છે. વિલાદતે 10મા ઇમામની ખુશી મનાવવા માટે આપણે જઈ રહ્યા છે. જેની ખુશીમાં ખુદા જેને કહે છે ખિરાજ બાટી રહ્યો છે, તોહફો કદો દઈ રહ્યો છે દુનિયાવાળાઓને, એની ખુશી મનાવવા માટે આપણે આવી રહ્યા છે. તમને ઇન્શાલ્લાહ અર્જ કરીશ, બયાન કરીશ કે એક કામ ઇમામ માટે કરવાનો જઝા કેટલી મોટી મળે છે. અબુ હાશિમને એ જ વાત છે, આવે છે ઇમામે હાદી અલી સલાતુ વસલામ પાસે, આપણા 10મા ઇમામ પાસે. ઇમામનું નામ અલી હતું અને લકબ ઘણા હતા, નજીબ હતા, નકી હતા, હાદી હતા, શાકીર હતા. એ ઇમામના લકબ હતા, એ બધા 10મા ઇમામના લકબ હતા. ઇમામની વિલાદત બધાને ખબર છે, આજે 15મી રાત છે, 15 ઝિલહિજ સન 212 હિજરીમાં વિલાદત છે આપણા 10મા ઇમામની. અને શહાદત 3 રજબ સન 254 હિજરીમાં ઇમામની શહાદત છે. 42 વર્ષ ઇમામની ઉંમર ટોટલ છે. આપણા છેલ્લા છેલ્લા જે ઇમામો આવ્યા છે એ લોકોની ઉંમર બહુ ઓછી. 9મા ઇમામ 25 વર્ષ, 10મા ઇમામ 42 વર્ષ, 11મા ઇમામ 28 વર્ષ. અલ્લાહુ અકબર. આ 3 ઇમામની આજ ઉંમર ભેગી કરીને પ્લસ પ્લસ કરીને જો આપણે ટોટલ કરીએ તો 100 નથી થતી. 100 સુધી 3 ઇમામની આઈ અને ઉંમર નથી પૂગતી. અલ્લાહુ અકબર. જે ઇમામ દુનિયાની હિદાયત માટે આવે છે, જે ઇમામ ઉમ્મતને સુધારવા માટે આવે છે, એ 3 ઇમામને મિલાવીને પણ 100 વર્ષ નથી થતા. બરાબર. 42 વર્ષની ઉંમર છે, મૌલા 34 વર્ષ સુધી ઇમામત કરે છે. આપણા 3 ઇમામો એવા છે કે જે બહુ નાનપણમાં ઇમામ થઈ ગયા. 3 ઇમામો, આ બધે નોલેજ છે બચ્ચાઓ માટે, જાણી લેજો. 3 ઇમામોની ઉંમર નાની ને 3 ઇમામો એવા છે જેની જે નાનપણમાં જે બચપણામાં ઇમામ બની ગયા. સૌથી પહેલે આપણા 9મા ઇમામ, પછી આપણા 10મા ઇમામ. 9મા ઇમામ લગભગ 8 વર્ષમાં, 10મા ઇમામ લગભગ 7 વર્ષમાં, પછી 11મા ઇમામ. અલ્લાહુ અકબર. સન 220 હિજરીમાં આપણા 9મા ઇમામની શહાદત છે. ત્યારથી લઈને 254 સુધી ઇમામની ઇમામત ચાલે છે, 34 વર્ષ સુધી. આગળ વધુ, બસ આ જનરલ નોલેજ હતો. ઇમામના પાસે અબુ હાશિમ આવે છે, આવીને શિકાયત કરે છે. શું? શેની શિકાયત કરે છે? એની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, જેને કહે છે ઇકોનોમિક હાલત બહુ ખરાબ પસાર થઈ રહી હતી, બરદાસ્ત ના થયું. રિવાયત છે કોઈની હાલત ખરાબ થાય ને, અમારામાંથી અમુક લોકોની આદત છે, વેપાર એક દિવસનો સારો ના થાય તો 4 જણાને આપણે કહેશું ખરાબ છે, મોસમ બહુ ખરાબ છે, વેપાર નથી થતો, સાવ બેનિફિટ નથી, વેપાર નથી, એકદમ બજારની હાલત એકદમ ખરાબ છે, કેમ ગુજરાન ચાલશે આપણું, કેમ આપણી જિંદગી ચાલશે ખબર નથી પડતી, આ કોરોના આવી ગયો છે. અમુક લોકો શું કરે છે, અમુક લોકો આવીને પોતાની જિંદગીની ફરિયાદ એમ નથી કહેતા કે દુઆ કરજો ભાઈ, બહુ કઠિનાઈની સાથે હું મારું ગુજરાન ચલાવી રહ્યો છું, મારી જિંદગી બહુ કઠિનાઈમાં પસાર થઈ રહી છે, દુઆ કરજો. મૌલાના યાદ રાખજો, દુઆ કરજો, મારી જિંદગી જરાક બહુ પ્રોબ્લેમમાં આવી ગઈ છે. રવાયત પેશ કરું, આવા જુમલા કહેવાવાળાઓ નબારામાં કહેવામાં આવે છે કે
અસબાબે ફકર જી વસ્તુઓથી ફકીરી અને તંગદસ્તી વધારે થાય છે એમાંથી એક વસ્તુ છે કે અલ્લાહને છોડીને અલ્લાહના મખલૂકની સામે પોતાની તંગદસ્તીનો જિક્ર કરવાથી શું મારી હાલત સારી નથી હું દુનિયા વાળોને કહું રિવાયત છે કે આ કહેવાથી મારા રિસ્ક વધારે ઓછો થશે કેને કહો દુનિયા વાળાને ના કહો કેને કહેવાનું છે રબને કહો તમારા અલ્લાહને કહો અબુ હાશિમ આવે છે આવીને જરાક હાલત નબળી થઈ ગઈ આવી ગયા એમાં પાસે અને આવીને ખાલી એક જુમલા કીધા મોલા મારી હાલત સારી નથી એમાં કીધું સ્ટોપ કામોશ થઈ જાવ એમાં કીધું છે તારી ઇન્સાન ઇન્સાન જેમ તમે નથી કહેતા કે તમે સામેવાળાની સામે તમે એક ઉંગળી કરો છો તો ત્રણ ઉંગળી કે ચાર ઉંગળી તમારા તરફ હોય છે એક નેમત ખોવાઈ જાય છે તો કેટલી નેમત આપણા પાસે છે એ નથી દેખાતી આપણને દસમા ઇમામ ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસલામ એ જ ફરમાવે છે કોણ છે આ મારિફત વાળો સહાબી છે અને શિકાયત લઈ આવ્યો શીખવો લઈ આવ્યો ખુદાથી શીખવો નથી કરતો ખુદાએ મારી હાલત ઉપર રહેમ ફરમાવો દુઆ નથી કરતો ઇસ્તગફાર નથી કરતો જેના થકી રોજી વધશે જેના થકી ગુનાહો માફ થશે તો બરકત થશે દુનિયામાં નહીં બલકે ઇમામને શીખવો કરે છે અને કહે છે મૌલા તમે કંઈ કરી દો મૌલા ફરમાવે છે જુમલો સાંભળજો મૌલા ફરમાવે છે તને ખબર છે તારા ઉપર ખુદાએ કેટલી મોટી મોટી તને નિયમતો દીધી છે તને કેટલી મોટી મોટી નિયમતો ખુદાએ દીધી છે તને ખબર છે આજે નાંડી નિયમત જે લઈ લીધો છે એની જે તું શિકાયત કરવા માટે મારા પાસે આવ્યો છે તને ખુદાએ કેટલી મોટી મોટી નિયમત દીધી છે એ તને ખબર છે વિચારમાં છે સલવાત પર તો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર તો બયાન કરું મોલા ફરમાવે છે તું ભૂલી ગયો છે તારું શરીર સારો છે તું સાચો છે તને ખુદાએ એક નિયમત દીધી છે આફિયત તારા પાસે ભલે ખાવાનું એક ટકનું નથી આફિયત તો છે તારા પાસે સલામતી તો છે તારા પાસે હવે સમજા તારી હેલ્થ તો બરાબર છે ને 14 વર્ષ ઉંમર આપણા દસમા ઇમામ પોતાના ખાસ ચાહવાવાળા સહાબીને યાદ દેવરાવે છે કે હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજે સૌથી વધારે પૈસા જેના ઉપર ખર્ચા થઈ રહ્યા છે એ હેલ્થ છે કેના છે મેડિકલ છે મૌલા પોતાના સહાબીને કહે છે તારી હેલ્થ સારી છે ને આ બહુ વધારે મોટી નિયમત છે આના ઉપર પહેલા શુક્ર કર આ તારી નિયમત છે અલ્લાહુ અકબર પછી ફરમાવે છે આ એક છે કે જે હેલ્થ છે જેનો શુક્ર તને અદા કરવું છે આપણા ઉપર ઘણી નિયમતો છે જેને જેના બારામાં આપણે જાણતા નથી મૌલા દસમા ઇમામથી દર્શ લેતા જાઓ વિલાદત છે આપની લહેઝા દર્શ લેતા જાઓ આપણે વુઝુ કરવા જાય તો દુઆ આપણા ચહેરા ઉપર આપણે મોઢા ઉપર પાણી નાખે તો દુઆ હાથો કોહની ઉપરથી આપણે હાથ ઉપર પાણી નાખે તો દુઆ માથા ઉપર મસા કરે તો દુઆ પગ ઉપર મસા કરે તો દુઆ સોવા જાય તો દુઆ એટલે બધા અમલ માટે આપણા શરિયાતમાં દુઆ છે ઇમામો તરફથી વારિદ થઈ છે બધી દુઆઓ કોણ પડે છે કોણ નથી પડતો પોતાનો અમલ પોતાનો ઈમાન જાણે પણ જે દુઆ અમીરુલ મુમિનીન થકી બૈતુલ ખલાથી ટોયલેટથી બહાર નીકળીને પડવાની છે એનો એક જુમલો પડું છું નિયમત જણાવવા માટે કે હેલ્થ કેટલી મોટી નિયમત છે મોલા ફરમાવે છે કે જ્યારે ઇન્સાન ટોયલેટમાંથી WC માંથી બહાર નીકળે ને તો આ દુઆ પડે દુઆ પડે દુઆ શું દુઆ છે મોલા ફરમાવે છે દુઆ પડે શું અલ્હમ્દુલિલ્લાહ અલ્લઝી અખરજા અન્ની અઝા વખાણ છે એ અલ્લાહની તારીફ છે એ પરવરદગારની અને તારીફ એને શોભે છે એ ખુદાને કે જે ખુદા મારા શરીરમાંથી એવી વસ્તુને કે જે મારા માટે અઝિયતનો સબબ હતો તકલીફનો સબબ હતો પોઈઝન હતો એક જાતનો એ મારા શરીરથી કાઢી નાખ્યો છે શરીર સલામત છે આ ખુદાની બહુ મોટી નિયમત છે મોલા ફરમાવે છે દુઆ પઢે ઇન્સાન બહાર નીકળવા પછી ખુદાયા તારો વખાણ તારી વખાણ છે તારો હમદ કરું છું કે તું મારા શરીરમાંથી એવી વસ્તુ જે મારા માટે શું હોય બહુ અઝિયતનો સબબ બની જાત એને તું મારા શરીરથી બહાર કાઢ્યો છે એક બીજું વા અબકા ફિયા કુવતે અલ્લાહ અને એ ગેઝા જે હું ખાઉં છું એના થકી જેટલી વસ્તુઓની જેટલી તાકાત એ ગેઝાથી મને મળી છે એ બધી વસ્તુઓની તું મારા શરીરમાં બાકી રાખ્યો છે અલ્લાહ અકબર ઇન્સાન ખાવાનું ખાય છે
ત્રણ ભાગ એનો હોય છે. બહેરલી બધી વાતોમાં કરતો નથી, બહુ લાંબી વાત થઈ જશે. હમદ કરવું જોઈએ. ઇન્સાન ખાય તોય જેને કહે છે અલ્લાહની નિયમતને યાદ કરવું જોઈએ, અને જ્યારે બેતુલ ખલાથી નીકળે ત્યારે પણ નિયમતને યાદ કરવું જોઈએ. અલ્લાહની નિયમત મોલા ફરમાવે છે, હેલ્થ તારી સારી છે, એક શીખવો લઈ આવ્યો છે, તારા ઉપર આફિયત કેટલી છે, ખુદાની મોટી નિયમત, એને યાદ નથી કરતો, એના બદલીમાં શુક્રિયા અદા નથી કરતો. બીજું ફરમાવે છે મોલા ફરમાવે છે, બીજી નિયમત તારા પાસે ઈમાન છે, એનો શુક્રિયો અદા કર. દુનિયામાં કેટલા એવા માણસો છે કે જે પોતાને સમજે છે કે હું ઈમાન વાળો છું, પણ ઈમાન વાળા નથી. તું તો અલ્હમ્દુલિલ્લાહ અમારા બાજુમાં બેઠો છે, તું મારા જેવા ઇમામને માનવા વાળો છો, અને મને યકીન છે તું મારા દીકરા અને હઝરત હુજ્જત સુધી તું પૂકશે ઇન્શાઅલ્લાહ. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. તારો ઈમાન પાકો છે, આનો શુક્રિયો અદા કરવો જોઈએ. ઘણા કેટલા લોકો છે જેના પાસે ઈમાન નથી, તારા પાસે ઈમાન તો છે. કેટલા એવા લોકો છે, અલ્લાહ અકબર, જેના પાસે હુજ્જતે ખુદાનો ઇલ્મ નથી, જેને નથી ખબર આ ઈમાન છે જેના થકી તમે લોકો આપણે બધા અહીંયા આવીને બેઠા છે. આ નિયમતનો શુક્રિયો અદા કરવો જોઈએ અલ્લાહનો. આજે આટલી મોટી રાત છે, દુનિયામાં કેટલા માણસો છે, તમાતમમાં કેટલી કેટલી જાત છે અને કેટલા કેટલા માણસો છે, કેને ખબર છે આજે કઈ હુજ્જતે ખુદાની વિલાદતની રાત છે, કોણ આવીને ખુશી માટે અહીંયા શરીક થયો છે. આ નિયમત છે, એક ખુદાએ મને ઈમાન દીધો છે, જેના બદલીમાં તું અજર દેશે કયામતના દિવસે, મને ઈમાન દીધો છે જેના કારણે હું અહીંયા આવ્યો છે મારી જિંદગીના અમુક કલાક અમુક મિનિટો અહીંયા પસાર કરવા માટે. આ નિયમત છે, આનો શુક્રિયો અદા કરું છું. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. બે નિયમત ઓલા ફરમાવે છે અબુ હાશિમ. તકબીર અલ્લાહુ અકબર. આ નિયમત છે તારા પાસે, તારા દિલમાં અમારી મોહબ્બત છે, આ ખુદાની નિયમત છે. તારા પાસે ઈમાન છે, આ ખુદાની મોટી નિયમત છે, આનો શુક્રિયો અદા કર. નાની વસ્તુઓ માટે શીખવો કરે છે અમારી બારગાહમાં. ત્રીજી વાત ફરમાવે છે ને, આ વાતને અહીંયા રોકું છું. મૌલા ફરમાવે છે, અબુ હાશિમ તું શીખવો લઈ આવ્યો છે મારા પાસે, તારા પાસે એક મોટી નિયમત છે, કનાઅત. તના કનાઅત તારા પાસે એક મોટી નિયમત છે. ખુદા જે તને દીધો છે એના ઉપર શુક્ર કર ખુદાનો, કે ખુદાના દીધેલા માલ ઉપર સબ્ર કરવું, જેટલું મેળવું છે એના ઉપર સબ્ર કરવું જોઈએ. લહેવા ઇન્સાનને અલ્લાહની બારગાહમાં શીખવા ના કરવું જોઈએ. મર્યાદની રાત છે, એક શાદી છે, એક નિકાહ છે, મોમિન ભાઈ અને મોમિના બહેનના, તો અર્જ કરતો ચાલુ, બે જુમલા લેતા તમે યાદ રાખજો ઇન્શાલ્લાહ. ઇન્સાન શીખવો ના કરે, જેટલી નિયમત આપણા પાસે છે પહેલે એ નિયમતોના શુક્રિયા અદા કરે. ખુદા શોહર દીધો છે, ખુદા ધણી દીધો છે, ખુદા ઘર દીધો છે, ભલે ફલાણા માણસને કોણે આપણા પાસે મોટર નથી, ભલે ફલાણા માણસને કોણે આપણા પાસે વિલા નથી, બે ટકનો ખાવાનું છે અલ્લાહનો શુક્ર કરીને ખાઈ લ્યો. મૌલા ઇમામ નબી સલાતુ વસલામની વિલાદતની રાતની અંદર આ એક મોટો સબક છે, જે પોતાના ખાસ ચાહવા વાળો સહાબી એને ઇમામ દર્શ દે છે. ઈમાન છે તમારા પાસે, ખુદા તમને મોમેના બાયડી દે છે, એના માટે શુક્ર અદા કરજો. બાયડી માટે છે તમને ખુદા મોમેના એક શિયાયાને હૈદરે કરારમાંથી એક વર દે છે, એક શોહર દે છે, ધણી દે છે, એના માટે શુક્ર કરજો. શું છે આ શુક્રનો મકામ છે, અને જેટલું ખુદા દે એના ઉપર કનાઅત કરજો. આ મોટી નિયમત છે ખુદાની, અને આ નિયમતો ઉપર શુક્ર કરજો, ખુદા તમારી મુશ્કેલાતને આસાન કરશે. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ. ટાઈમ બહુ જલ્દી જલ્દીથી પસાર થઈ રહ્યો છે, હું બસ આવી જાઉં. મૌલાની ઉંમર 6 વર્ષની થઈ તો બાપા ઇમામે મોહમ્મદ તકી અલે સલાતો વ સલામને બોલાવવામાં આવી ગયું. ક્યાં? બગદાદ. કોણ? મુઅતસિમ. નોમા ઇમામને બોલાવી લીધો કે તમે આવી જાઓ, તમારું કામ મદીનામાં પૂરું થઈ ગયું. સન 218 હિજરીમાં મદીનાથી બોલાવે છે બગદાદ, યાની સામર્રા, અને 220 હિજરીમાં 2 વર્ષ પછી ઇમામની શહાદત થઈ જાય છે. નોમા ઇમામ બગદાદ પહોંચે છે તો પૂછે છે તમારી ફેમિલી બચ્ચાઓ ક્યાં? તો ખબર પડે છે એને કે ઇમામના 2 બચ્ચાઓ છે, 2 દીકરા છે, ને ફેમિલી બધી ક્યાં છે? મદીનામાં છે. એને ખબર જ્યારે પડે છે ને કે મોટા દીકરાનું નામ અલી ઇબ્ને મોહમ્મદે શું છે નકી છે, 10મા ઇમામ આના દીકરા છે જેનું નામ અલી છે, અલી ઇબ્ને મોહમ્મદ છે. તો એ કહે છે કે મને
પછી વિચાર ના કરવો જોઈએ, આજે જ વિચાર કરવો જોઈએ. જેટલા બાદશાહો પસાર થઈ ગયા છે ને એ પછી વિચાર કર્યા છે. આજે હું વિચાર કરું કે આના દીકરાને આજેથી હું કંટ્રોલમાં રાખું, કે આગળ ચાલીને જો ઇમામ બને ને તો મારા હાથ મારીએ, મારા કબજા મારીએ. શું કરે છે ખબર છે? મુઅતસિમ નોમા ઇમામને બોલાવે છે બગદાદ, અને એક માણસને, હુકુમતને એક માણસને મોકલાવે છે મદીના. મદીના જા અને મદીનામાં સૌથી મોટો આલિમને પકડ અને એને બોલ કે હુકુમતનો ઓર્ડર છે, હુકમ છે કે તું અલી ઇબ્ને મોહમ્મદ દસમા ઇમામને પકડ અને એને તું શાગિર્દીમાં લે, સ્ટુડન્ટ બનાવ તારો, અને એને ભણાવ, એને તું ભણતર દે બધી દુનિયાની, શીખાડ એને, અને બિલખુસૂસ તને કામ કરવું છે આ વસ્તુઓ ઉપર. એને હજી બચપણ છે, એનું નાન પણ છે, એને ખાનદાન અહેલે બૈતનો કોન્ટ્ર બનાવી દે, મુખાલિફ બનાવી દે, દુશ્મન બનાવી દે, પહેલો કામ. બીજો, નાનો છે હજી, નાંડો છે, 6 વર્ષનો છે, તરબિયત કર, બાદશાહ માટે બની અબ્બાસ માટે મુવાફિક બનાવી લે. કોઈ દિવસ હુકુમતે વક્તના ખિલાફે કોઈ આવાઝ ના કાઢે, આ બધે કામ કર ને એને ભણતર દે દુનિયાને. હુકુમતનો માણસ મદીના આવે છે, મદીનામાં આવીને ઓલમાને તલાશ કરે છે. ઓલામામાં સૌથી મોટો આલિમ જે હતો, જે સૌથી વધારે અહેલે બૈતનો દુશ્મન હતો, મોટો દુશ્મન, જેનું નામ જુનૈદી હતો, એને કહે છે કે આવી આવી વાત છે. એ કહે છે હું તૈયાર છું આ મિશન માટે. ઇમામને પણ કહેવામાં આવ્યું, બધું તય થઈ ગયું, ઘર તય થઈ ગયું, જગ્યા તય થઈ ગઈ, ટાઈમ તય થઈ ગયું. અહીંયા સુધી કહેવામાં આવ્યું બાદશાહ તરફથી કે તું જ્યારથી ભણાવવા ચાલુ કર, ઈ છોકરાને તારા ઘરેથી બહાર ના નીકળવા દેજે, ખાલી આ એના ઉપર તારો ઇફેક્ટ થાય, તારો રિએક્શન થાય, તારો અખલાક એના ઉપર આવે, બસ. જે તું શીખાડે ઈ જ હજી શીખે, બીજું કોઈ જગ્યાથી ના શીખી શકે. દસમા ઇમામ છે ઘરમાં ને જુનૈદી છે ઘરમાં. એક અઠવાડિયું થઈ ગયું, એક અઠવાડિયું જ્યારે પૂરું થયું, બે જુમલા કહું છું ને આ રહેમતનો સિલસિલો ખતમ કરું છું, કેમ તમે વાર જોઈ રહ્યા છો, ખબર નથી બિરયાની છે કે અખની છે કે શું શું હશે. ઇન્શાલ્લા એ મહેફિલની રાત છે, મર્યાજની દાવત છે, તો ઇન્શાલ્લા તમે વાર જોતા હશો, એ તમારી ઇંતજાર નહીં, લાંબો નહીં કરી. સલવાત પડ દો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર, અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. પણ એના પહેલા કે ખાવાનું આવે, શરીર જેનાથી ભરી ભરી જાય, પેટ જેનાથી ભરી જાય, પહેલે રૂહનું પેટ ભરી લઈએ આપણે. લહેકા મારેફત આપણે લઈ લઈએ. નોમા ઇમામ એક અઠવાડિયે થઈ ગયું, જુમાની મસ્જિદમાં જુમાના દિવસે હુકુમતનો એક માણસ ભેગા થાય છે પૂછવા માટે કે કેવું ચાલે છે. દસમા ઇમામને જુનૈદી શીખાડી રહ્યો છે, ઉંમર છે 6 વર્ષ, અને જુનૈદી બહુ મોટો માણસ છે, બહુ મોટો આલિમ, મદીનાનો બહુ મોટો આલિમ અને દુશ્મને અહેલે બૈત. એક અઠવાડિયે પસાર થઈ ગયું, ત્યારે આવીને હુકુમતનો માણસ પૂછે છે કેમ છે એ બચ્ચો, કેમ ચાલે છે તારી, આપણે એમ જ પૂછે છે ને, એમ જ સવાલ થયો, એ બચ્ચાનું કેમ ચાલચલન છે, હાવભાવ કેમ છે, કેમ શીખે છે તારી અહીં બચ્ચો. એ કહે છે ખામોશ, કેને બચ્ચા કહી રહ્યો છે તું? જેને તું બચ્ચા કહી રહ્યો છે એ જમાનાના મોટા મોટા આલિમોથી પણ બુઝુર્ગ છે. અલ્લાહુ અકબર. કોણ આલિમ, ઇમામ કોણ હોય છે? મારિફત આપણે લઈ જાય, ઓળખે આપણે. ઇમામ કોણ હોય છે? જે પેદા થાય છે તો પહેલું સજદો ખુદાની બારગાહમાં હોય છે, જે પેદા થાય છે તો ઝબાનથી અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ જારી થાય છે, અલ્લાહુ અકબર. જે પેદા થાય છે તો જિબ્રાઈલ આવે છે, જે પેદા થાય છે તો દુનિયા નૂરાની થાય છે, અલ્લાહુ અકબર. ઇમામે વક્તિ છે, જેના પાસે ઇલ્મે ઇલાહી હોય છે. 6 વર્ષની ઉંમર છે, જુનૈદી હેરાન છે. ઈ બયાન કરે છે હુકુમતના માણસે, તું જેને બચ્ચો કહી રહ્યો છે ને એને અદબ શીખાડવા માટે, તહેઝીબ શીખાડવા માટે, કે મારા દીકરા આમ બેસાડવાય, આમ બેસાવાય, આમ બોલાવાય, આમ ખાવાય, આવી રીતે ખાવાનું ખાવાય, આવી રીતે બોલાવાય, આવી રીતે કરાવાય બધે બધે કામ. તો જુનૈદી કહે છે એ હુકુમતના માણસને કે જ્યારે હું અદબની વાતો એ બચ્ચાને શીખાડું છું ને, તો એ અદબની વાતોમાં એટલી વાતો લઈ આવે છે કે મારા માટે બહુ નવી વાત, નવી નવી વાતો હોય છે, ને હું જ કહું છું તમે કન્ટિન્યુ કરો, તમે શીખાડો, હું જ કહું છું તમે આ અદબના બાબતમાં જે પણ બોલી રહ્યા છો બોલતા રહ્યો. અલ્લાહુ અકબર. અદબની વાત ખતમ થઈ. બહેરહાલ દુનિયાનો હતો, અહેલ બૈતથી જરાક બુગ્ઝ હતો દિલમાં, હસદ હતો, તો ઇમામ ના લીધે પણ દિલમાં મોહબ્બત નહોતી. લહેઝા
એમાં અમને તંગ કરવા માટે. એ કહે છે જ્યારે એ ઘરમાં દાખલ થતા હતા ને ક્લાસમાં હુજરામાં, તો એને કહેતો હતો પહેલે સૂરા પડો પછી પગલા રાખજો અંદર. કેને? છ વર્ષના દીકરાને, દસમા ઇમામને, જેમની આજે વિલાદતની રાત છે, એને તંગ કરવા માટે, સતાવવા માટે એને કહેતો હતો કે પહેલે તમે કુરાનની કોઈ સૂરા પડો પછી પગલા અંદર રાખજો. તો એ દીકરો મને કહેતો હતો. કેને સંભળાવે છે? હુકુમતના માણસને. બહુ એકદમ રેફરન્સ પરફેક્ટ મોજું છે, જેને ખબર દઈ દઈશ. તો એ હુકુમતના માણસને કહે છે, જ્યારે હું એને એ જુમલો કહેતો હતો કોઈ સૂરો તું પડ, તો એ દીકરો સામેથી મને સવાલ કરે, કયો સૂરો તું સાંભળશે બોલ. તો હું નાની સૂરા તો આવડતી હશે, ગરમી પરવરિશ હશે, હું એને કહેતો હતો સૂરા આલ ઇમરાન સંભળાવો. બકરા પછી જે સૌથી મોટી સૂરા છે એ કઈ છે? આલ ઇમરાન 200 આયત. એને કહેતો હતો આલ ઇમરાન સંભળાવો. હુકુમતના માણસને કહે છે, એ બચ્ચો જેને તું બચ્ચો કહી રહ્યો છે એ આલ ઇમરાન સંભળાવે છે મને. આલ ઇમરાન ની સૂરા આલ ઇમરાન ની તેલાવત કરે છે. અને ખાલી તેલાવત નથી કરતો, મોટા મોટા પોઈન્ટ ની વાતો જ્યાં હોય છે વા ઊભો રહીને મને શીખાડે છે. અને એ બધી વાતો મારા માટે નવી છે. હવે તું યાદ રાખજે, હું આ બચ્ચાને દર્શ નથી દઈ શકતો, મને ખબર નથી પડતી આ લોકો ઇલ્મ ક્યાંથી લઈ આવે છે. આ છ વર્ષના દીકરાને ઇલ્મ ક્યાંથી મળ્યો છે આટલો, કે હું આટલો ભણવા પછી પણ આના પાસે ભણી રહ્યો છું? દુનિયા એમ સમજે છે કે હું આને ભણાવું છું, હકીકત એ છે કે જુનૈદી ઇમામે અલી નકીથી પણ શીખી રહ્યો છે. સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. લહેદા બહુ અઝમત છે અહેલે બૈતની, બહુ વધારે અઝમત છે. જો ઇજાઝત આપો તો એક વાત હજી બીજી અર્જ કરું, નહીં તો અહીંયાથી હું દુઆ કરું. સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ના, એમ સલવાત ના પડજો. સલવાત એમ પડો જેને જરાક નિંદર આવતી હોય છે ને એની નિંદર ઉડી જાય. જોશથી અઝમતે આલે મોહમ્મદ ઉપર સલવાત પડતો. વાત અર્જ કરું છું, મારફત ઇન્શાલ્લાહ વધશે, ના વધે તો નીચે ઉતરીને કહેજો મૌલાના બીજી ફેરીથી મજાલિસ ના પડાવજો. સાંભળો, ઇમામે અલી નકી અલી સલાતુ વસલામને મદીનાથી બોલાવવામાં આવી ગયો. નવમા ઇમામને બોલાવવામાં આવ્યું, દસમા ઇમામને પણ બોલાવવામાં આવ્યું. ક્યાં? સામરકા. દસમા ઇમામની રોઝા ક્યાં છે દીકરો? દસમા ઇમામના, દસમા ઇમામની કબર ક્યાં છે? સામરકા. ઇમામને બોલાવવામાં આવ્યું. ઇમામને બોલાવે છે કોણ ખબર છે? બની અબ્બાસનો સૌથી ઝાલિમ બાદશાહ, નામ છે મુતવક્કિલ. નામ શું છે? મુતવક્કિલ. કોણ છે મુતવક્કિલ? જે શિયા લોકોનો આટલું દુશ્મન છે કે આઝાદારી ઉપર પાબંદી, નામે હુસૈન ઉપર પાબંદી, કરબલા જવા ઉપર પાબંદી, ઝિયારત કરવા ઉપર પાબંદી, ને ખાલી અહીંયા સુધી નહીં, બલકે મૌલા હુસૈનના રોઝા તોડવા માટે કેટલા ફેરી લશ્કર રવાના કર્યો છે. શું? કરબલાના રોઝાઓ તોડવા માટે. ને એના પછી મોટો જુલ્મ એ હતો કે નહેરે ફુરાતનું પાણી જે પોતાની પોતાના રસ્તામાં વહેતો હતો ને, એને કરબલાની તરફ ખોલી નાખ્યો કે કબ્ર જે છે ને એ બધી કબરો પાણીમાં બહી જાય ને નામો નિશાન ખતમ થઈ જાય. પણ ખુદા જેને બાકી રાખે છે. શેર બહુ મારૂફ છે, તમે લોકો તકરીરમાં ના સાંભળ્યા હશો તો બીજી જગ્યાએ યકીન સાંભળ્યા હશો. ફાનુસ બન કે જિસકી હેફાજત હવા કરે, વો શમ્મા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે. હે ના? મૌલા ઇમામે નકી અલૈહિ સલાતુ વસલામને બોલાવવામાં આવે છે. એક વાત અર્જ કરી દઉં, તાલીમની છે. મૌલા ઇમામે નકી અલૈહિ સલાતુ વસલામથી આપણા પાસે બે ઝિયારત બહુ મોટી આવી છે. હદીસો બહુ વધારે છે. મૌલા બે ઝિયારત પોતાના જબાનથી આપણા પાસે આવી છે, ઇમામના જબાનથી. એક ઝિયારત ઝિયારતે જામિઆ છે, અને એક ઝિયારત ઝિયારતે ગદીર છે, ઝિયારતે અમીરુલ મોમિનીન છે. મૌલાને જ્યારે લઈ જવામાં આવ્યું ને, તો જ્યાં કુફામાં જ્યારે ફૂકે છે, જે દિવસમાં કુફા ફૂકે છે એ દિવસ, એ દિવસ ગદીરનો દિવસ હતો. લહેઝા દસમામાં વાં જાય છે ને, એક ઝિયારત પડી છે. એક ઝિયારત ઝિયારત જામે કબીરા છે. ઝિયારત જામે કબીરામાં ના બારામાં મરાશી નજફી બયાન કરે છે કે મોમિનને ચાહવું જોઈએ, મોમિનને કરવું જોઈએ કે જેને તોફીક મળે છે નમાઝે શબની, એ નમાઝે ફરીઝા અદા કરીને ફજરી નમાઝ પઢીને દુઆ ઝિયારતે જામે કબીરા જરૂર પડે. દુનિયાવાળો જેને ખબે છે કે અલ્લાહની મારફત હાસિલ કરે એ દુઆએ જોશને કબીર વાંચે.
જેને ખબર છે કે અમે આલે મોહમ્મદ ની મારફત સાંભળે ને વાંચે ને આલે મોહમ્મદ ની મારફત રાખે ઇઝારત જામે કબીરા સાંભળે ને વાંચે સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહ સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ મોલા આવી ગયા સમરનામા સમરનામા આવી ગયા છે ને એક દિવસ આવ્યો મૂકી દીધો એ વાત નાની વાત બયાન કરીને રહેમતનો સિલસિલો ખતમ કરું છું મુતવક્કિલ ના લશ્કરમાં સિપાહીઓમાં એક માણસ હતો જે ઇમામે નબી અલી સલાત વસલામનો ચાહવા વાળો હતો જેના દિલમાં મૌલાની મોહબ્બત હતી એને બોલાવીને કહે છે કે ગઈકાલે આવતીકાલે અમે બહાર નીકળશું હું બહાર નીકળીશ ને તારા દસમા ઇમામને અમે બેઇઝ્ઝત કરશું કેવી રીતે હું ઘોડા ઉપર સવાર રહીશ મારી આખી અમારીની ઉપર મારા રોબો જલાલની સાથે ને દસમા ઇમામને નીચે પગે ચાલતા ચાલતા આવા આવવા માટે કહીશ અને લોકો જ્યારે આવશે તો જોશે ઇમામની બેઇઝ્ઝતી થશે અલ્લાહુ અકબર એમ જ થયું દિવસ આવ્યો ઇમામ સાથે સાથે છે અને એ મુતવક્કિલ ઉપર છે સફર પસાર થઈ ગયું ઇમામ ઘરમાં આવી ગયા ઘરમાં આવ્યા તો એ ચાહવા વાળું કહે છે કે મને બહુ શરમ આવતી હતી કે ઇમામનો સામો કેવી રીતે કરું ઇમામને ના બચાવી શક્યો ઇમામના પાસે ગયો તો ઇમામની પેશાની ઉપર પરસેવોના અમુક કતરા થતા મુબારક કતરા એ કહે છે મારા હાથેથી ઇમામની પેશાનીના પરસેવો જે હતો પસીનો જે હતો એ સાફ કરી લીધો કોણ કહે છે ચાહવા વાળું કહે છે ઇમામની પેશાની ઉપર જે મુબારક પરસેવો પસીનાના કતરાઓ આવ્યા હતા મારા હાથેથી હું સાફ કરી લીધો ઇમામ મને એક જુમલા કહે છે જાને જઈને મુતવક્કિલને કહી દે શું કહી દે કે 3 દિવસથી વધારે એના પાસે ટાઈમ નથી કોણ કહે છે આલિમ ઇલ્મે લદુની ઇમામ ફરમાવે છે જાને જઈને મુતવક્કિલને કહે દે જેટલો જુલ્મ કરવું છે દુનિયા ઉપર 3 દિવસથી વધારે એક આયત પડ્યો છે એ આયતનો મફહુમ જ હતો આયશ કરી લે 3 દિવસ છે તારા પાસે એ ચાહવા વાળો જાય છે અને મુતવક્કિલને કહી દે છે એ કહે છે તારા રાફિઝીઓના ઇમામ ની વાતો ક્યારે સાચી હોય છે અલ્લાહ અકબર કહી તો દીધો પણ કેમ કે ધમકી હતી જેટલો જીવું છે જી લે 3 દિવસ છે તારા માટે દરબાર બંધ કરી નાખ્યો કે કોઈ આવે ના મારે મારવા માટે કંઈક થાય ના મને મારી તબિયત તો સારી છે હેલ્થ બરાબર છે 3જો દિવસ આવી ગયો ને પોતાનો દીકરો ઉભો થઈને બાપને કતલ કરી નાખે છે મુતવક્કિલનો દીકરો મોતઝ બાપનો કતલ કરી નાખે છે ચાહવા વાળો દીયો તું આવે છે મૌલા મુતવક્કિલ મરી ગયો મૌલા એને પોતાના તરફથી ઇનામાત દે છે શું દે છે ઇનામાત દે છે ને એક જુમલા કહે છે જન્નતમાં તારો મકામ બહુ ઊંચો છે આયતુલ્લાહ વહીદે ખોરાસાની જીવતા છે તકરીર કરતા કરતા આ જુમલા પડ્યા ને એ પડવા પછી પછી એક જુમલા કીધા જે મારફતના જુમલા છે તમારી ખિદમતમાં પેશ કરીને દુઆ માંગીશ આયતુલ્લાહ વહીદે ખોરાસાની કહે છે કે એક વખત માથા ઉપર હાથ ફરાવવાના બદલામાં ચંદ મુતહર અને પાકીઝા પસીનાના કતરાઓ પોચવાના બદલામાં ઇમામ એને જન્નતની બશારત દઈ દીધા અને કહી દીધા ઇનામાત દુનિયાના દેવા પછી કે તારો મકામ જન્નતમાં બહુ ઊંચો છે તો મજલિસે હુસૈનમાં આવવા વાળો હુસૈન ઇબ્ન અલીના મજલિસમાં આવવા વાળો ગિરિયા કરવા વાળો નામે હુસૈન ઉપર માતમ કરવા વાળો મહેફિલમાં આવવા વાળો ગદીરનો જશ્ન મનાવવા વાળોનો મકામ શું હશે સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર ખુદાય તારી બારગાહમાં દુઆ છે અહેલે બૈતના વાસ્તા કુરાની મજીદના વાસ્તા ઇમામે ઝમાનાના વાસ્તા પરવરદગાર અમારા ગુનાહને સગીરાને કબીરાને માફ ફરમાવો ખુદાય જે મુમિનીન અહીંયા આવ્યા છે ખુદાય એ લોકોની જાયઝ હાજતોને પૂરી ફરમાવો એ મારા અલ્લાહ આ લોકોને કોઈ ગમ સિવાય ગમે શબ્બીર એ લોકોને આતા ના કરજે ખુદાય આ લોકો જે અહીંયા આવ્યા છે એ લોકોની જાયઝ હાજતોને પૂરી કરજે અને સાથે સાથે આ લોકો ઉપર જેટલી મુશ્કેલાત છે સઉબતો છે ખુદાય એ બધી મુશ્કેલાતને દૂર ફરમાવો ખુદાયા મોમિનીનની હિફાઝત ફરમાઓ શિયાને હજરે કરારની હિફાઝત ફરમાઓ દુશ્મનાને અહેલે બૈતને નીસ્તો નાબૂદ ફરમાઓ ખુદાયા શામ બહરૈન ઇરાક દુનિયાના કુણે ખૂણામાં જ્યાં કંઈ પણ શિયાને હજરે કરાર છે બધે લોકોની જાનો માલો ઇજ્જતો આબરૂની આજની રાતના સદકામાં હિફાઝત ફરમાઓ ઝાલિમોને નીસ્તો નાબૂદ ફરમાઓ અમારા મૌલા ઇમામે ઝમાનાને અમારાથી રાજી ફરમાઓ એમના ઝહુરમાં તાજીલ ફરમાઓ અમો બધાને એમના નાસરીનમાં જાનેસારોમાં ગુલામોમાં شمار فرماؤ بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما